नमस्कार, वेलकम टू जीएसटीवी। रविवार ने रियल डिबेट में आपनु पुनः स्वागत छे। दर्शक मित्रों, आज नू टाइटल छे हैप्पीनेस इंडेक्स, ये वळी कई बला। वात ये छे के हमणा केटलाक लोकोए उपाड़ो लीधो छे भारत में, के 2023 ना दुनिया ना एक सर्वे प्रमाणे तमाम प्रकारे खुश अने सुखी होय एवी दुनियानी प्रजाओं में भारत 136 देशों ना जे सर्वे थया था, एमां छेक 126 मां नंबरे छे। हवे आ हेपीनेस इंडेक्स एटले शू? ए मात्र आर्थिक, शारीरिक, सामाजिक के राजकीय रीते ज सुखी होय एवुं नहीं, एमां सौथी मोटी वस्तु एना एटला बधा पेरामीटर छे के माणस सवारे उठे अने रात्रे सूए त्यांथी लईने आखा जीवन दरमियान मानसिक रीते केटलो स्ट्रेस फ्री रही अने केटलो आनंदथी जीवे छे, केटलो એ કુદરત સાથે સાનિધ્ય સાધે છે, કેટલું ફેમિલી અને સમાજ સાથે જોડાયેલો રહે છે, અને અબોવ ઓલ એને વ્યક્ત થવાની જે મોકળાશ હોય છે, સામાજિક એક એમ કહેવાય કે બોન્ડિંગ હોય છે, આ બધી બહુ જ પ્રકારની વ્યાખ્યાઓ હોય ત્યારે હેપીનેસ ઇન્ડેક્સ આપણને 136માંથી 126માં નંબરે નાખનારને એ ખબર નથી કે અમે કેટલા બધા સુખી છીએ। ભાઈ, આવી રીતે ના કરો અમારી સાથે। આપણે દર વર્ષે 2 ઇંચ વરસાદ આવે, ઘરની બહાર ના નીકળી શકીએ, ગાડીમાં પાણી ભરાઈ જાય, ઘરમાં પાણી આવે, સામાન તરવા લાગે, ઇન્સ્યોરન્સ કંપનીઓ હાથ ઊંચા કરી દે કે આટલો વરસાદ પડે અમારા હાથમાં નથી, અમારા આ કાયદા તમે વાંચી લો, તમે સાઇન કરતી વખતે આ નહોતું વાંચ્યું, તો આપણે એનાથી ખુશ છીએ, આપણને કોઈ વાંધો જ નથી। કારણ કે આ થયા પછી, અને આવું દર વર્ષે થાય છે, અમદાવાદમાં 20 જુલાઈ 2000 દિવસે એક દિવસમાં 19 ઇંચ વરસાદ આવ્યો અને દુકાનોનો સામાન આખા અમદાવાદના રસ્તા ઉપર તર્યો, લોકોના ઘરના ફર્નિચરને ટીવી રસ્તા ઉપર આયા। એ પછી પણ જે વિકાસની વાતો છે, એ પછી પણ અત્યારે 2-3 ઇંચ વરસાદમાં, આ તો ખાલી અમદાવાદ એક એક્ઝામ્પલ આપું છું, અમદાવાદના કહેવાતા એમ કહેવાય કે જે એરિયામાં 50 કરોડના બંગલાના દાવા થાય છે, એ લોકો 4 દિવસ ઘરની બહાર ના નીકળી શકે એવા પાણી ભરાય છે, તો આપણને કોઈ વાંધો જ નથી। આટલું બધું થયા પછી, આટલા બ્રિજ તૂટ્યા પછી, આટલા રસ્તા તૂટ્યા પછી, આટલા બરડા તૂટ્યા પછી, આટલા ટેક્સ ભર્યા પછી, દિવસે ઉઠીને રાત્રે સુઓ ત્યાં સુધીમાં આપણે સીધી અથવા આડકતરી રીતે 20થી વધારે ટેક્સ ભરીએ છીએ। આટલું કર્યા પછી ઇવન મેડિક્લેમના પ્રીમિયમ ઉપર પણ 18% જેવો જંગી જીએસટી ભર્યા પછી પણ આપણે તો સુખી છીએ। ભાઈ, કોણ આવી બૂમો પાડે? તો તપાસ કરો કે હેપીનેસ ઇન્ડેક્સમાં તમે 126માં ક્રમે છો। ભાઈ, જો સ્વીડન કે સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબરે હોય ને તો એ ખોટું છે, એ લોકોને નાખો 136માં ક્રમે, કારણ કે એ લોકો પોતાને પ્રોબ્લેમ થાય એના માટે બૂમો બૂમ કરે છે। કરાતી હશે? શોભે, જરા શીખો આપણી પાસેથી કઈ। તો આજે આ વિષય ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે આવી જ કાગારોળ કરનારા કેટલાક જાગૃત લોકો, જે પોતાને જાગૃત કહે છે, જે ના હોવું જોઈએ આપણી માનસિકતા પ્રમાણે, કારણ કે આપણે સુખી છીએ અને આપણો જન્મ જ સુખી થવા માટે સર્જાયો છે, બરાબર છે? તો આવી કાગારોળ કરનારા જે 2-3 જણા આત્રે ઉપસ્થિત છે, એમાં એક છે રુઝાન ખંભાતા, જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોવા ઉપરાંત એક વિમેન રાઇટ્સ થી લઈને સામાજિક નિસ્બત સાથે જબરજસ્ત જોડાણ ધરાવે છે। આપણી સાથે મુકેશ પંચાલ છે, જે આમ તો કોંગ્રેસના લીડર છે, પણ અહીંયા એમને આજે કોંગ્રેસના પ્રવક્તા કે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે નહીં, એક સામાજિક નિસ્બત ધરાવનાર એક અગ્રણી તરીકે અહીંયા બોલાયા છે। મુકેશભાઈ, આજે તમારી આઈડેન્ટિટી કોંગ્રેસ તરીકે ભલે છો, પણ અહીંયા એક જુદી એક નાગરિક તરીકેની આઈડેન્ટિટી છે, અને આપણી સાથે ઓનલાઈન જોડાયા છે હર્ષદ પટેલ, જે એક સામાજિક કાર્યકર છે। આ ત્રણેય મહાનુભાવોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે। હર્ષદભાઈ આપણી સાથે ટેલિફોનથી જોડાશે કે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે? રુઝાન જી સર, આ શેની કાગારોળ લોકો કરે છે હેપીનેસ ઇન્ડેક્સ? અમારે જાણવું છે કઈ એવી કઈ બલા છે કે જે આપણને આવી રીતે હેરેસ કરે છે 126માં? હોતું હશે, આપણે પહેલા નંબરે છીએ સર। અચ્છા દિન, યુ મીન ને અચ્છા દિનની વાત ચાલી રહી છે અત્યારે સર? સત્ય એ છે કે આપણે ભાગી રહ્યા છીએ, આપણી આપણે કદાચ એઝ અ ધીસ થિંગ, એઝ અ દેશ, એઝ અ પોપ્યુલેશન, એઝ અ પબ્લિક, આપણે સત્યથી ભાગી રહ્યા છીએ, સચ્ચાઈથી ભાગી રહ્યા છીએ, અને આપણને જે સમજાવવામાં આવે છે કે ભાઈ હેપીનેસ એટલે તમે શું કહેવાય, આપણે જે તમને અત્યારે મળી રહ્યું છે, એક્ઝામ્પલ આપું તમને કે હેપીનેસ છે કે તમને ફ્રી રાશન મળી રહ્યું છે તો તમે ખુશ થાઓ છો, પણ એકચ્યુઅલી ઓકે સારું છે, હું ના નથી પડતી, કારણ કે એટલીસ્ટ બિચારા ગરીબ લોકોને 2 વખતની રોજતી એ રાશનથી મળી રહી છે, પણ એકચ્યુઅલી હેપીનેસનો એ લોકોને મિનિંગ જ નથી ખબર, કારણ કે વર્ષોથી લેટ અસ એક્સેપ્ટ ધેટ, અને એ તો હજી દબાવતા હોય, કારણ કે મારી પાસે થોડા આંકડા છે કે 2012માં, કારણ કે એ વખતે બીજી ગવર્મેન્ટ હતી, 2012માં આપણે 130માંથી આપણે 111 નંબર પર હતા,
નોર્મલી 130 થી 111 જોઈએ તો પછી સુધરવું જોઈએ. અગર અચ્છે દિન રિયલ સેન્સમાં અચ્છે દિન હોય તો એ 100 હોવું જોઈએ, 80 હોવું જોઈએ. અને 1-2 નંબર તો ભાઈ બહુ દૂરની વાત છે, પણ એટલીસ્ટ આપણે 10-12 નંબર પર પહોંચી જવા જોઈએ. અનફોર્ચ્યુનેટલી આપણે એ 111 માંથી અનફોર્ચ્યુનેટલી આપણે 126 પર આવી ગયા. 6 કન્ટ્રીઓ વધી ગઈ છે, એટલે હજી ખરાબ વાત છે કે 6 કન્ટ્રીઓ વધી છે તો બી હજી આપણે નીચે આવી ગયા છીએ. એટલે પોઈન્ટ અત્યારે શું થયો છે? પોઈન્ટ અત્યારે એ જ ને, હા જેમ તમે કહો એ ઇમ્પોર્ટન્ટ. પહેલા એક આપણા લોકોને ક્લેરિટી કરી દે કે હેપીનેસ ઇન્ડેક્સ એટલે એવું નહીં કે તમે રોજ હસો, બરોબર છે. ઓકે, હસવાનું ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ, એ આખી સાયન્ટિફિક જાત ઉપર હસો, એ તો હસી એટલે જાત પર હસો. એનાથી શું આપણે એન્ડોર્ફિન, ઓક્સિટોસિન, સેરોટિન, આપણે જે બધા બોડી અલગ અલગ હોર્મોન છે એટલે એને ગોલી દવા ના લેવી પડે અને એ નીચે સારું છે. તમે જેમ કીધું ખાલી ઘણા લોકો થશે જે કહો ને શું બલા છે કે, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા બધાની લાઈફ માટે. કારણ કે અલ્ટિમેટલી તમે ને હું શું કામ જીવીએ છીએ, વી આર નોટ એનિમલ્સ, વી આપણે કઈ એ નથી, એનિમલ નથી કે એનિમલ કિંગડમ જે નથી કે આપણે બસ ફર્યા ડોલ્યા જમવાનું ક્યાંક રસ્તાથી ખાલી પતી ગયું. વી આર હિયર ટુ ફોર લોટ ઓફ થિંગ્સ, અને એ આપણે જે લાઈફમાં કરવું છે, આપણે જે ઇન્સાનિયત માટે કરવું છે, તો એના માટે ઓબ્વિયસલી પહેલા આપણે ઠરવું પડે. અગર આપણે ઠરીએ, આપણે ખુશ હોઈએ, તો આપણે કોઈ બીજા માટે કરી શકીએ. એટલે એનામાં જેમ તમે કહું, પહેલા તો સાયકોલોજીકલ વેલબિંગ, આપણે ખબર છે કોવિડ પછી કેટલું બધું સાયકોલોજીકલ લોકોને વધારે ઇસ્યુ થયા છે, એમાંથી આપણે બહાર નથી આવી રહ્યા. યાર જે હેલ્થ છે, કમ્યુનિટી છે, સોશિયલ સપોર્ટ છે, એડ્યુકેશન, આર્ટ, કલ્ચર, એન્વાયરમેન્ટ, ગવર્મેન્ટ, ફાઇનાન્શિયલ સિક્યોરિટી, વર્ક, વર્કમાં બી જે ટોટલ ઇમ્બેલેન્સ. તો સાહેબ મેં એકચ્યુઅલી મેં બધા રિસર્ચ પેપરો વાંચ્યા થોડા, આ સાંભળવા જેવી ચીજ છે, લોકોને એમાંથી ખબર પડશે કે કનામ થતો. જેમ તમે કહો કે ભાઈ ફિનલેન્ડ, અત્યારે ફિનલેન્ડ છેલ્લા 6 વર્ષથી આગળ છે, વચ્ચે સ્વીડન હતું, ડેનમાર્ક હતું, એ બધા આગળ છે. એટલે બધા આગળ પાછળ જ રમી રહ્યા છે. આપણને શરમ આવી જોઈએ કે આમ આપણે એવરી ટાઈમ આપણા જાતને નેપાળ, ચાઇના, બાંગ્લાદેશ, શ્રીલંકા એ બધા આપણાથી આગળ છે. એટલે લોકો કમ્પેર કરવા માંગતા હોય તો કમ્પેર કરી લેજો ભાઈ, કે નેપાળ જેવી કન્ટ્રી જે જે આમ જોવા જઈએ તો અત્યારે વચ્ચે જે એ શું કે પેલી લિક્વિડિટી થઈ ગઈ હતી, એટલે પેલું શું કે પેલી દેવાલિયા જેવું થઈ ગયું હતું, બેંકરપ્ટ થઈ ગયું હતું એમને. એ કન્ટ્રી બી હજી આપણાથી આગળ છે, પણ તો બી અનફોર્ચ્યુનેટ ઇન્ડિયા આગળ નથી આવી શકતી. કારણ કે આપણા બધા જ પેરામીટર, આપણે હું નેક્સ્ટ પોઈન્ટ પર ડિસ્કસ કરીશ, આપણા બધા જે પેરામીટરો ગણીએ છીએ એમાં લોકો હેપી નથી. ખાલી તમે કહો કે ભાઈ મારા ધર્મ યા મારું દેશના લીધે હું આમ કરીશ તો સારી વાત છે, કરવું જોઈએ, પણ સૌથી પહેલા આપણે ઇન્સાનિયત ભૂલી ગયા છીએ. ઇન્સાનિયત ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં તમને થતું છે કે ઇન્સાનિયત જોડે હેપીનેસ શું લેવા દેવા, એટલા માટે લેવા દેવા કે જે આપણી આસપાસના લોકો છે એ લોકો બી સમજી રહ્યા છે કે ભાઈ ઇન્સાનિયત વગર આપણી લાઈફ આગળ વધી જ નહીં શકે. અને ફિનલેન્ડના લોકો એટલા માટે હેપી છે, સર સિમ્પલ રીઝન આપી દઉં, કારણ કે એ લોકોના જે બધા પેરામીટર, એ લોકો ત્યાંથી બી આ જ પેરામીટર થાય છે ને, પણ એ લોકો ધે નો કે વોટ ઇઝ જેને કે ત્યાં ઇક્વેલિટી છે. સિમ્પલ આપી દઉં સાહેબ, આ સાંભળવા જેવી વાત છે, કારણ કે એનો આખો ડેટા આવ્યો. ધેર ઇઝ ઇનઇક્વેલિટી જે છે ને, અમીરો અમીર બની રહ્યા છે, ગરીબો ગરીબ બન્યા છે, ફિનલેન્ડમાં નથી. એ ઇનઇક્વેલિટી બહુ જ ઓછી છે, બધાના પે સ્કેલ્સ પ્રેક્ટિકલી એટલે બધા ઇક્વલ છે. જાણે કે આ રીઝન કેમ, કારણ કે માની લો હું અહીંયા બેઠી છું, અરે મારા ઘરની બાજુવાલાને મોટી ગાડી લીધી ને મને ના આવી, એટલે સૌથી પહેલા મને અનહેપીનેસ ચાલુ થઈ ગઈ, કારણ કે ઇનઇક્વેલિટી છે. બીજું રીઝન ઇનઇક્વેલિટીનું સોશિયલ સપોર્ટ, કે ઘણા લોકોને સોશિયલ સપોર્ટ મળે છે, પણ અનફોર્ચ્યુનેટલી પછી તમે એવરી ટાઈમ કહો કે સોશિયલ સપોર્ટ અમે આપીએ છીએ, પણ ના, સોશિયલ સપોર્ટ એટલે એવું નથી કે ખાલી આધાર કાર્ડ આપી દીધો યા ફળા પેલો શું કે ચાર લોકો પેલા સમાજવાલા લોકો આવીને ઉભરી ગયા, સોશિયલ સપોર્ટ ના કહેવાય, નામ એ લોકો આવતા નથી. પછી લો લેવલ ઓફ કરપ્શન સાહેબ, ફિનલેન્ડમાં, ડેનમાર્કમાં, આ બધી કન્ટ્રી આખી રિસર્ચમાં છે, કરપ્શન ઓછું છે. અહીંયા તો તમે અત્યારે જે વાત કરશો, અગર આપણે રોડ રસ્તાની જ વાત કરશો તો ભરભરાતું કરપ્શન છે. અને ફાઇનલી ફ્રીડમ ટુ મેક ડિસિઝન, જે મારી બહેનો માટે આવશે હું પછી. એટલે આટલી ચીજોના લીધે ધીસ આર પાંચ જ છે. આમ ફિનલેન્ડની આખી રિસર્ચ થઈ, ત્યાં પાંચ ચીજ ઇમ્પોર્ટન્ટ છે, પણ ઇન્ડિયા આ ડઝન્ટ સ્ટેન્ડ એનીવેર. જી સર. મુકેશભાઈ, રૂઝાને જે વાત કરી કે હેપીનેસ ઇન્ડેક્સમાં આવવા માટે કયા કયા પેરામીટર્સ, કયા કયા મુદ્દાઓ જોઈએ, આપણી પાસે બધા આપણને કઈ પ્રોબ્લેમ જ છે, આપણે બધી જ રીતે ખુશ છીએ, અને આટલા બધા પ્રોબ્લેમ જે લોકો કહે છે એ જો હોત તો કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્યને પ્રજાએ રાજીનામું અપાયું હોત કે 18% જીએસટી મેડિક્લેમના પ્રીમિયમ ઉપર ના ભરત. કારણ કે એ તો કયું લોજિક છે કે મેડિક્લેમના પ્રીમિયમ ઉપર 18% જીએસટીની કેટલાય લોકો પોલિસી બંધ કરાવી દે. આપણે બધી રીતે ખુશ છીએ, બ્રિજ ઉપરથી કોઈ પડે, બ્રિજ પડે, રસ્તામાં તમે કોઈ ડૂબે. મુંબઈમાં 2005માં જે 24 કલાકમાં 36 ઇંચ વરસાદ આવ્યો, રૂઝાન તમને યાદ હશે, જી, ત્યારે ઓફિસથી ઘરે જવા નીકળેલા કેટલાય લોકો રસ્તાની ખુલ્લી ગટરમાં ડાયરેક્ટ અંદર ઉતરી ગયા હતા. 84 લાખ યોનીમાં જે ફરવાનું આવે આપણા પુરાણો પ્રમાણે, એમાંથી એક જન્મ ઓછું કરાવવાનું પુણ્ય એ દિવસે થયેલું, તોય લોકો ફરિયાદ કરતા હતા. એટલે આ દેશમાં લોકોને વાંધા કાઢ્યા સિવાય કોઈ રસ જ નથી. મુકેશભાઈ, તમારે કયા વાંધા કાઢવા છે કહો હવે?
સુખી પ્રજા છે આપણે તો. મારે તો હેપીનેસ માં થોડોક વધારો કરવો છે, કારણ કે હું હમણાં યુએસ હતો ને ત્યારે બહુ સારા સન્માનીય નેતાએ એવું કહ્યું હતું કે 2024 પહેલા અમેરિકા જેવા રોડ ભારતના થઈ જશે, સૌથી સારો હેપીનેસ આ છે. બીજી વાત એવી છે કે રોજે રોજ આપણે જે ડ્રગ સેન્ટર થઈ રહ્યું છે અને જે યુવાનોની બરબાદી થતી જોઈ રહ્યા છે, અને છતાં એવું કહેવામાં આવે છે કે ડ્રગ સામે પકડીએ છીએ, પકડાતું નથી, એટલે એ હેપીનેસ છે. આપણા દેશનું યુવાધન અહીંયા જ ભણી અને જે પરદેશ જઈ રહ્યું છે, જેની ચિંતા કોણ કરે છે, કોણ નહીં ને ક્યારે કરશે એ મને નથી ખબર, પણ આ એક હેપીનેસ તો છે જ, આ દેખાય છે, કારણ કે દેશની જનતા જોઈ રહી છે. અને મૂળ દેશની જનતા જોઈ રહી છે એ જ સૌથી મોટો હેપીનેસ છે, કારણ કે ખરેખર હેપીનેસ છે. આજે ખેડૂતો ચારે તરફ ભારત દેશની અંદર આંદોલનો ચલાવી રહ્યા છે, એમના જે પાક વીમા છે એના માટે આજીજી કરી રહ્યા છે, તો પણ ઇન્ડિયા હેપીનેસ છે. આખે આખા બ્રિજ તમારે ઉતારી લેવા પડે, પછી એ 36 કરોડનો હોય કે 56 કરોડનો હોય, એ ઉતારી લેવો પડે તમારે. અને છતાંય કહેવામાં આવે કે કમિટી બેસાડી છે, એ તપાસ કરશે, આને હેપીનેસ ઇન્ડેક્સ 100% કહી શકાય. અને બીજી વાત, 1 ઇંચ વરસાદમાં તમે સમજો કે મારા અભ્યાસ પ્રમાણે દરેક જગ્યાએ જો પાણી ભરાઈ જતું હોય, એમાં જો દેશના ગૃહમંત્રી રહેતા હોય કે ગુજરાતના રહેતા હોય, દરેક રસ્તે ભરાઈ જતા હોય, અને છતાંય એમ કહેવામાં આવે કે અમે 1100 કિલોમીટરની વરસાદી લાઈન નાખી છે પાણીની, સાલી પ્રી મોન્સૂન પ્લાન ક્યાં? એટલે આને પણ હેપી ઇન્ડેક્સ કહેવાય? હવે મને એ ખબર નથી પડતી કે જે આ વાતો આપણે થઈ રહી છે અને છતાંય દેશની જનતાને એવું કહેવામાં આવે છે કે આપણે આ નંબર આવી ગયા એટલે આપણે હેપીનેસ ઇન્ડિયાનો ભાગ કહેવાય, મને બહુ જ એવું થાય છે કે સાલું હવે જાગૃત થવાની જરૂર લાગે છે. બીજી એક મહત્વની વાત કહું, આપણા દેશની અંદરના નેતાઓ જેને સંસદ સભ્ય કહી શકાય, પોતાની જ સરકારમાં એ લોકો ફરિયાદ કરે કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને છતાંય કોઈ સાંભળે નહીં, તો આને હેપીનેસ ઇન્ડેક્સ કહેવાય. એમનું નામ ગીતાબેન રાઠવા, હમણાં જ આદિવાસી બેલ્ટમાં એમણે ખૂબ મોટી ફરિયાદ કરી. આઈએસ ઓફિસર ધવલભાઈ એમણે ફરિયાદ કરી કે આપણે આ સમાજ સાથે અન્યાય કરી રહ્યા હોય એવું મને લાગે છે શિક્ષણ ક્ષેત્રે, તો શું મને લાગે છે આ હેપીનેસ ઇન્ડેક્સ કહેવાય. અને સાથે સાથે એવા કેટલાક એમએલએ ને હજી તો ગઈકાલે આપણા અમદાવાદના અમિતભાઈ શાહ એમએલએ એમણે પત્ર લખ્યો કે ભાઈ આમાં ક્યાં પાણી ભરાય છે ને ક્યાં નથી ભરાતું એની મને બધી ખબર છે, તો કોર્પોરેશન જવાબ ના આપી શક્યું, આને હેપીનેસ ઇન્ડેક્સ કહેવાય. હવે આ જે ટોટલ છે એને જો હેપીનેસ ઇન્ડેક્સમાં ગણતા હોઈએ તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કંઈક ચૂક છે, પબ્લિકની, મારી, તમારી કે કોની, એ જાણવાનો એક જરૂરી છે. જી મુકેશભાઈ, હર્ષદભાઈ આપણી સાથે ટેલિફોનથી જોડાયા છે. હર્ષદભાઈ અવાજ આવે છે મારો તમને? હા, મારે એક જાણવું હતું કે આ જે હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે 126મા નંબરે ફેંકી દીધા, આપણને એવી કાગારોળ મચી છે, આપણા જેટલી સુખી પ્રજા ફરીથી એવું કોઈ છે નહીં. એક ઉદાહરણ આપું રુઝાન તમને પણ, તમને યાદ હશે કે 2006માં 7મી-8મી ઓગસ્ટે સુરતમાં જે ભયંકર પૂર આવેલું અને આખા સિટીમાં 8-1 ફૂટ 7-8 ફૂટ પાણી ભરાયા હતા, કેટલા લોકો કેટલા પશુઓના મોત થયા હતા, 2 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, ત્યારે વાત એવી હતી કે ત્યાંના ઉકાઈ ડેમના એન્જિનિયરોએ છેલ્લા 5 દિવસથી સતત ઉચાટ ભર્યા ચહેરે સરકારને વિનંતી કરી હતી કે પાણી છોડો, સુરત ખતમ થઈ જશે. ત્યારે એનો જે કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એના 6 મહિના પછી આવ્યો, એમાં એવી વાત હતી કે 6 મહિના પછી દુષ્કાળ પડે તો ખેડૂતોને પાણી આપીને ખેડૂતોને જરા આમ ગુડ એની ગુડવિલ જીતવી, એટલે પાણી ના છોડવું. અને એના લીધે સુરતની જે દશા હતી એ તો કંઈક જૂના સારા કર્મો હશે તો ઘણા બધા લોકો બચી ગયા, બાકી સુરતની આવી દશા કરતી વખતે એવું કહેવામાં આવ્યું હતું કે 1 ઇંચ પાણી નહીં છોડવું, બરાબર છે. એ પછી જો આપણે દુઃખી પ્રજા હોત, આજે આ કાગારોળ થઈ છે ને રુઝાન 126મા નંબરની, એ ખોટી એટલા માટે છે કે આપણે એટલા સુખી છીએ કે સુરતની ઘટના પછી ત્યાંનો સત્તાધારી પક્ષનો ઉમેદવાર મંત્રી એની ડિપોઝિટ જાય, એના બદલે આખા ગુજરાતમાં હાઈએસ્ટ લીડથી એ માણસ જીતે છે.
બરોબર આટલી સુખી પ્રજાને હેપીનેસ ઇન્ડેક્સ કઈ રીતે નડે બનતો એ સમજાતું નથી. હર્ષદભાઈ તમને પૂછું, નડે છે કઈ? ચોક્કસ, આપણે વિદેશમાં તો ગયા નથી, પરંતુ ગુજરાતમાં અને ભારતની જે આપણે વતનની જે વાત કરીએ તો સામાન્ય જે નાગરિકો હોય છે એ નાગરિકોને મૂળભૂત એમની જરૂરિયાતો ગટર, રસ્તા અને પાણીની હોય છે. આ જો પ્રાથમિક સુવિધા મળી જાય તો એ ખુશ હોય છે, પરંતુ કમનસીબે આપણે સામાન્ય નાગરિકને રસ્તા અને ગટર ને પાણી માટે એટલા વલખા મારવા પડે છે કે એનો કોઈ પાર નથી હોતો. સ્થાનિક સ્તરે જે પ્રશ્નને ઉકેલવાનો હોય તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓ તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક નગરસેવકો પણ ક્યારેક આપણે એમાં મુશ્કેલી કે બાધારૂપ બનતા હોય છે. અને સ્વાભાવિક છે કે અમદાવાદના રસ્તાઓની જો વાત કરવામાં આવે તો મને એ જ સમજાતું નથી કે અમદાવાદમાં અધિકારીઓ એમ કહે છે કે ડામરને અને વરસાદને વેગ છે એટલે રસ્તાઓ ધોઈ જાય છે, બગડી જાય છે, ખાડાઓ પડે છે, ક્યાંક બુવાઓ પડે છે. પરંતુ આ જ રસ્તાઓની જો વાત કરીએ તો નેશનલ હાઈવે જે આપણે નેશનલ હાઈવે ઓથોરિટી બનાવે છે એ વર્ષોથી એ રોડ આજે પણ એટલા જ અકબંધ છે કે તેમાં કઈ ગાબડા પડ્યા નથી હોતા. કેમ કે ત્યાં એ રસ્તા બનાવવામાં અધિકારીઓ ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરી નથી, એટલા માટે રસ્તા આજે પણ એટલા જ સારા રહ્યા છે. અને અમદાવાદ શહેર કરતા પણ વધુમાં વધુ વાહનો અને ભારેથી અતિ ભારે વાહનો સતત એ જે રસ્તા પર અવર જવર કરી શકતા હોય એવા જો નેશનલ હાઈવે જો આજે પણ એવા ને એવા જ રહ્યા હોય તો અમદાવાદના રસ્તાઓ કેમ તૂટી જાય છે એ જ ખ્યાલ નથી આવતો. સ્વાભાવિક છે કે અમદાવાદમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર કેશવ વર્મા હતા ત્યારે હું લગભગ નાનો હતો પણ સમજદાર તો હતો જ. એ વખતે હું કાંકરિયા ખુદ જોવા ગયો હતો ત્યારે અડધી રાત્રે આપણે કેશવ વર્મા એ અધિકારીઓને આપણે તરીક કઈ કહેતા હતા કે ભાઈ આ જગ્યાએ ડામર તમે બરાબર વાપર્યું નથી કે આ જગ્યાએ લેવલ બરાબર રાખ્યું નથી, મારી નજર સામે તમે બરાબર કામ કરો. અને એમણે બનાવેલા રસ્તા જો આપને પણ યાદ હશે કે આરટીઓ થી આસબ રોડ થઈને પારડી સુધીનો એ રસ્તો આજે પણ એટલો જ મજબૂત છે. જો કોર્પોરેશનના સત્તાવાળાઓએ જે રસ્તાની બંને તરફ ફૂટપાથ બનાવવામાં કરોડો રૂપિયા જે ખર્ચી નાખ્યા છે એની જગ્યાએ એ ફૂટપાથ કે પેવર બ્લોકની નીચે પહેલેથી જે સ્ટ્રોંગ વોટર લાઈન એટલે કે વરસાદી પાણીના નિકાલની લાઈન નાખી હોત તો આજે જે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે ખર્ચાયા ના હોત. અને ક્યાંક ને ક્યાંક આપણે એ રસ્તા તૂટવાના લીધે એ પાણી ભરાવાની સમસ્યામાંથી જરૂર આપણે છુટકારો મેળવી શક્યા હોત. જો આપણા જેવા સામાન્ય નાગરિકને જો આટલી બુદ્ધિ શીખતી હોય તો જે એસી ઓફિસમાં બેસીને જે અધિકારીઓ ઉચ્ચ ડિગ્રી લઈને આપણે જ્યાં સત્તા ઉપર આવ્યા હોય અથવા તો સત્તાધીશોને આપણે દોરવણી કરી અને એમની સહીથી જો આ પ્લાનો પાસ કરાવતા હોય તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની આ મિલી ભગત સ્પષ્ટ છે. અમદાવાદમાં 2008માં આપણે જેમ કહ્યું 19 ઇંચ નહીં 20 ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે આખું અમદાવાદ ડૂબ્યું હતું. મારા ઘરમાં પાણી હતું, મારી દુકાનમાં પાણી હતું, બધું સરવાળા થઈ ગયું હતું. એમાંથી આપણે તો ઉઠીને બહાર આવ્યા એટલે આપણે આપણી આત્માને આપણા અંદર તો આપણે સંતોષ અનુભવીએ છીએ કે ચલો કુદરત આપણે હાથ આપે છે તો આપણે વહન કરીને પણ આટલી મજબૂતાઈથી આગળ આવ્યા. પરંતુ જેની જવાબદારી છે કે જેના ઉપર ભરોસો લોકોએ મૂક્યો છે એ નગરસેવકો કે ધારાસભ્યો કે અધિકારીઓના કાન કે સત્તાધીશોના કાન કે પકડતા નથી કે આ ખોટું છે. તમે એક ને એક રોડ કરોડો રૂપિયા ખર્ચો છો તેવું પણ તૂટી જાય છે. એક ને એક રોડ પાસે મારે ઘડે પેચવર્ક કરવા માટે મારે ઘડી આપણે સમારકામ પર ડામર પાછળ રોડે આવું શા માટે? શા માટે આપણે રસ્તો પાકો બનતો નથી? શા માટે આપણે એક ને એક રસ્તો 5 વર્ષ સુધી ચાલે અમે ગાભું પણ પડી શકતું નથી? પરંતુ કમ નસીબ કે આપણા જ અધિકારીઓ આપણે ક્યાંક ને ક્યાંક આપણે ભ્રષ્ટાચારમાં રત રહ્યા હોય કે એમની રીતિ નીતિ કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત ની હોય એમ કે એમ પણ કહેવાય છે કે કાર્ટેલ રચની એટલે કે એવી સંકલન કરી એ લોકો કરે કે કોન્ટ્રાક્ટરને એ જ આપણે આ ટેન્ડર મળે અને એના જ કોન્ટ્રાક્ટરના માણસો પેટા કોન્ટ્રાક્ટ બની અને એ જ રસ્તા બનાવે અને પછી એ જ પાછી આ રસ્તામાં ખાડા પડે ભૂવાઓ પડે એમ આપણે પડવાનું અને દુર્ભાગ્યપણે આપણા જ સાથી મિત્રોને એમાં જીવ પણ ગુમાવવો પડે. પણ હજુ સુધી અમદાવાદના મહાનગરપાલિકાના સત્તાધીશો જેને આપણે હેરિટેજ સિટીમાં ગણીએ છીએ એ હેરિટેજ સિટીના આ અધિકારીઓને જે પહેલાના જમાનાના રાયપુર ખાડિયાના જે રસ્તાઓ જો આજે પણ ધોવાતા નથી, આજે પણ એની વ્યવસ્થા એવી છે કે સરળતાથી પાણી વહી જાય છે, એવું અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તારમાં શા માટે ગણી શકતા નથી? સાધન સંપન્ન થઈ શકતા સેટેલાઇટ વિસ્તાર પણ આજે એક મિનિટ હા વેરી વેલ સેડ. તમે જે 1995 નું ઉદાહરણ આપ્યું એના અમે પણ સાક્ષી છીએ. કેશવ વર્મા જયારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે સરપ્રાઇઝ વિઝિટ સીજી રોડની લેતા હતા જયારે રોડ બની રહ્યો હતો અને આખા કપડા ડામરવાળા કરીને ડિસગાઈઝમાં છુપાવેશે જતા હતા. અમે પણ જોડે જતા હતા અને ફૂટપટ્ટી રોડમાં નાખીને ભર બપોરે 45 ડિગ્રીમાં ચેક કરતા હતા. આવા ઓફિસરો હતા. ઇવન અત્યારે નીતિન ગડકરી
મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે બને છે તો દર મહિને એકવાર રોડ ઉપર ત્યાં ટેન્ટ બનાવીને સુઈ જાય છે મોનિટર કરવા માટે. સુષ્મા સ્વરાજ જયારે ફોરેન મિનિસ્ટર હતા વિદેશમાં કોઈ પણ ભારતીયને વ્યક્તિગત પ્રશ્ન હોય તો અંગત રસ લેતા હતા. એટલે આ લોકોને કઈ રીતે અત્યારના નેતાઓને જોઈ રહ્યા છે એ ખબર નથી પડતી. પણ વાત રુઝાન ફરીથી એ જ આવે છે કે આપણે આટલા બધા સુખી છીએ તો 126માં નંબરે નાખે છે કેમ. હવે વાત ફરીથી આપણે ત્યાં જ કરીએ કે તમે વિમેન એમ્પાવરમેન્ટ સાથે અને યુનો ટુ મેન્ટેન ધ ડિગ્નિટી એમાં આપણે હેપીનેસ ઇન્ડેક્સમાં ક્યાં છીએ? આ ખોટી કાગારોળ લોકો કરે. સૌથી પહેલા તો જે મેં એક્ઝામ્પલ ફિનલેન્ડનો આપ્યો આખો, તો ફિનલેન્ડમાં ઇક્વેલિટી છે, પે બી ઇક્વેલિટી છે જે આખા લોકોના પેરામીટરમાં છે. આપણા દેશમાં પે ઇક્વેલિટી બિલકુલ નથી. મારી બહેનોનું શોષણ થાય છે ઇન પે ઇક્વેલિટી, કે સેમ પોસ્ટ હોય તો બી ભાઈને વધારે સેલરી મળે ને બેનને ઓછી મળે. આ એક પોઈન્ટ. બીજો બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે બેનના અસ્તિત્વથી ડિપેન્ડ થાય છે કે ધેર આર નંબર ઓફ રેપ્સ ઇન્ક્રીઝ. 20% રેપ કેસીસ ઇન્ડિયામાં 2021-2022 સામે ઇન્ક્રીઝ થયા છે. એટલે તમે સમજી શકો છો કે દિવસના, લેટ અસ દિવસના 90 રેપ કેસીસ, એટલે મારા ખ્યાલે હર કલાકે કરીબ 3-4 રેપ થાય છે હર કલાકે. એટલે તમે સમજી શકો છો કે હજે વધી રહ્યું છે. ડોમેસ્ટિક વાયલન્સ સાહેબ આપી દઉં તમને, દિવસના 6,900 ડોમેસ્ટિક વાયલન્સના કેસ નોંધાય છે. એટલે દર કલાકે 290 કેસીસ ડોમેસ્ટિક વાયલન્સના નોંધાય છે. આ તો મેં તમને નોંધેલી વાત કરી. તમે સમજી લો કે નોંધાય જેટલા હોય એના કરતાં એટલીસ્ટ 3 ગણા તો અંદર જ દબાઈ જતા હોય, નોંધાઈ નહીં શકતા હોય, આગળ આવી નહીં શકતા હોય, વોટ એવર ફોર સોશિયલ રીઝન્સ, આઈધર કેસ એ લોકો મા બાપ જ ના જાય કમ્પ્લેન કરવા, યા છોકરી ના જાય, નગર જાય તો પોલીસવાલા કમ્પ્લેન ના લે. એટલે આ હાલત છે સાહેબ ને. તમે હવે કહો કે હેપીનેસ, આ શેની હેપીનેસ? જ્યારે આપણા ઘરની આપણા દીકરીઓ સ્વાભિમાનથી રહી નહીં શકતી હોય, એ લોકોને જોડે ઇનજસ્ટિસ થતી હોય, સેલરી ઇક્વેલિટી ના આપતી હોય. એટલે સાહેબ પહેલો એક આ બહેનો વાળો પોઈન્ટ હતો. બીજો તમને પોઈન્ટ આપી દઉં કે જ્યારે બહેનોની આઈ એમ ફોકસિંગ ઓન દેટ, કે અધર દેન સેફટી સિક્યોરિટી બહેનોને શું જોઈતી હોય તો રિસ્પેક્ટ જોઈતી હોય, ડિગ્નિટી જોઈતી હોય. હવે તમે જોશો તો ડોમેસ્ટિક વાયલન્સમાં નથી રિસ્પેક્ટ, કે ધેર બી ન્યૂઝ એઝ શું કહેવાય પેલું એન્ટરટેનમેન્ટ મટીરિયલ એ રીતે લોકોને યુઝ કરવામાં આવે છે. એ લોકોને હવે તો આઈ મીન આઈ એમ હેપી લિટલ બિટ કે બહેનો ભણતી ગણતી થઈ છે, પેરેન્ટ્સ એ સપોર્ટ કરે છે. બહેનો આપણા દેશ માટે ઘણા મેડલો બી લાવે છે, કદાચ ભાઈઓ કરતા બહેનો અગર એ લોકોને તક મળે છે તો એ વાત પોઝિટિવ છે. પણ અનફોર્ચ્યુનેટલી થોડી ઘણી ગાંઠી બહેનો છે. પોઈન્ટ અત્યારે આપણે અગર દેશને આગળ લાવો, અગર રિયલ સેન્સમાં હેપીનેસ ઇન્ડેક્સ આગળ લાવવો હોય તો આપણે એ ઇક્વેલિટી કે બધી બહેનો જોડે આ થવું જોઈએ, તો જ ઇક્વેલિટી થશે. હા, આપણી પાસે આનો દર્શક મિત્રો આ તો જસ્ટ બિગિનિંગ છે. આપણે આનો બીજો એપિસોડ પણ કરવાના છીએ. મુકેશભાઈ એક લાસ્ટ સવાલ પૂછું છું, અનફોર્ચ્યુનેટલી વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ. વાત એ છે કે વડાપ્રધાને કોરોના વખતે અપીલ કરી કે સૌ પોતાના ઘરમાં રહો, એ સૌથી વધારે ગંભીરતાથી એ સ્ટેટમેન્ટને કોઈ લીધું હોય તો સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, કોર્પોરેટરોથી લઈ ધારાસભ્યથી લઈને સંસદ સભ્ય, કોઈ ઘરની બહાર નીકળ્યા જ નહીં બે વર્ષ, એક એક થોડા 5-10% બાદ કર. આનાથી ગંભીર આટલા જેન્યુઇન તો તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કયા હોય? કોઈ મળ્યા જ નહીં, એ પોતે જ ઘરમાં રહ્યા. આવી સરસ પ્રજા એના માટે દુનિયાના ક્ષેત્રે ભારતને બદનામ કરવા આવી કાગારોળ કે હેપીનેસ ઇન્ડેક્સમાં 136ના બદલે 126માં ક્રમે એક લીટીમાં જવાબ આપો, આવા ખોટા આક્ષેપો ચાલે આપણા માટે? બિલકુલ વન લાઇનર જો, બિલકુલ ના ચાલે. અને તમને કહું, જે થાળી વગાડવાની વાત ને એ બધું જે છે ને, જે એ પછી લોકડાઉન ની વાત જે છે ને, હું તમને કહું કે ન ચાલે. આપણી પાસે 15 સેકન્ડ છે, 15 સેકન્ડ છે, પણ હું એવું કહું છું કે 100 એ 100% માત્ર ને માત્ર જયારે ભીડ નથી વધારવાની ત્યારે વધી જતી. ઓકે મુકેશભાઈ, આ વાત થઈ. ઓકે ઓકે દર્શક મિત્રો, મુકેશભાઈની જે વાત છે એ જુદા જુદા સંદર્ભમાં છે. વાત એ છે કે આપણી અંદરની કોન્સિયસ, આપણી અંદરની આંતરચેતના, આપની કન્સાયન્સ કેટલી જાગૃત છે તો આપણે હેપીનેસ ઇન્ડેક્સ ની ખબર પડે. આપણે એવું કઈ રાખવું જ નથી મગજમારી જ નહીં, શાંતિથી સમજાવું. 90 દિવસ ઇટ્સ ઓવર. દર્શક મિત્રો, આ હેપીનેસ ઇન્ડેક્સ ની આ બધી જે કાગારોળ છે 126માં નંબરે બાજુ પર મૂકી અને આપણે સુખી છીએ એ રાખો. જે થતું હોય, અડધા પગ સુધી પાણી હોય ઘરમાં, હાથમાં લેપટોપ હોવું જોઈએ, આપણી પાસે રિવર ક્રુઝ હોવી જોઈએ, બધી આપણી સેટેલાઇટમાં આપણે નંબર 1 હોવા જોઈએ, બેઝિક પ્રશ્નોને નાખો બાજુ પર, ખુશ રહો,
બરોબર છે, આ જ માનસિકતા. આપણને કોઈ કશું કઈ ડિસ્ટર્બ કરી શકે એવું છે જ નહીં. આપણે જન્મદા જ સુખી છીએ. સુઈ જાઓ, ગુડ નાઇટ.